આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના ધાંધા ખાતે સંત શિરોમણી રોહિતદાસ સેવા સમિતિ દ્વારા સમાજમાં કુરિવાજો દૂર કરવા, સમાજને વ્યસન મુક્તિ કરવા તથા સમાજને સંગઠિત થવું, સમાજનું એજ્યુકેશનનું પ્રમાણ વધારવા માટે સમાજના એજ્યુકેશનનું પ્રમાણ વધારવા માટે રોહિત સમાજની સુરેન્દ્રનગર મુકામે શૈક્ષણિક સંકુલ ઊભું કરવું તેમજ સમાજની વાડી બનાવવી, આવા અનેક સારા કામ કરવા એવા હેતુઓથી સંગઠન કામ કરે છે. તમે સુરેન્દ્રનગરના તમામ કાર્યકરો એકસાથે કામ કરે. આ મિટિંગ 7મી છે, પરંતુ હજુ સુરેન્દ્રનગર જિલ્લામાં અને ધાંગધ્રા તાલુકામાં અનેક મિટિંગો કરી છે. સમાજમાં જાગૃતિ લાવીશું અને યુવાનો ભાઈઓ અને બહેનો જોડાય એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમના મહેમાનો બીકે પરમાર, મોહનભાઈ પરમાર, એનકે રાઠોડ, કેપી સોલંકી, કરશનભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેશ રબારી, ZS TV, ધાંગધ્રા. સુરેન્દ્રનગર જિલ્લા સંત શિરોમણી રોહિદાસ સેવા સમિતિ દ્વારા આજની આ સમાજ સંગઠનની મિટિંગ છે, જેમાં અમે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા રોહિદાસ સમાજને એક એજ્યુકેશનના હેતુ માટે એક સંગઠન બનાવી અને રોહિત સમાજને એક સારી રીતે એજ્યુકેશન આપી શકાય એ માટે સુરેન્દ્રનગર મુકામે એક સમાજની વાડી તેમજ શૈક્ષણિક સંકુલ બનાવવા માટે સમાજને આહ્વાન કરવા માટે આજે આ સંગઠનની મિટિંગ કરેલી છે, જેમાં ઉપસ્થિત સર્વ રોહિદાસ સમાજનો સહકાર અમને મળેલ છે અને ભવિષ્યમાં પણ અમને રોહિદાસ સમાજનો સહકાર મળે એવી અમે કામના ધરાવીએ છીએ. તેમજ આ સંગઠનની મિટિંગ ધાંગધ્રા મુકામે થઈ છે, તે ધાંગધ્રાના સમગ્ર રોહિત સમાજનો અમે સંગઠન વતી, એમાં ખાસ હું DC ઝાલા સંગઠન વતી બધાનો આભાર માનું છું.